કેમ છો વિદ્યાર્થી મિત્રો? ગુડ ઇવનિંગ. લાસ્ટ લેક્ચર ની અંદર આપણે જે યુનિટ 2 છે એનો રીડ 1 અને રીડ 2 પૂરું કરેલું. આજે આપણે જે યુનિટ 3 છે, યુનિટ 3 ની અંદર રીડ 1 અને રીડ 1 નું નામ છે મેનેજ યોર સ્ટ્રેસ. એટલે કે તમારું જે તણાવ છે, બરોબર, સ્ટ્રેસ એટલે કે તણાવ, એ જે તણાવ છે એ તણાવને કેવી રીતે આપણે કંટ્રોલ કરી શકીએ અહીંયા એના વિશે વાત કરેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે આ જે દુનિયા છે એ દુનિયા એક સ્ટ્રેસફુલ પ્લેસ બની ગઈ છે, એટલે કે એક તણાવની જગ્યા બની ગઈ છે. અત્યારે કોઈ વ્યક્તિને હજી જ કોઈ એવો વ્યક્તિ હશે કે જેને તણાવ નહીં હોય, આ કોરોના મહામારીના કારણે હોય કે પછી કોઈ પણ બિઝનેસમાં હોય, કોઈ સ્ટુડન્ટ હોય કે સ્ટડીમાં હોય, કોઈ પણ રીતે દરેક માણસ અલગ અલગ રીતે પોતાની રીતે સ્ટ્રેસ જે છે, પોતાની અંદર સ્ટ્રેસ જે છે, સ્ટ્રેસ ફીલ કરતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે યુનિટ છે એ યુનિટમાં આપણે શીખવાનું છે કે તમે જેટલું સારી રીતે કોઈ સ્ટ્રેસ આવે, જીવન છે, સ્ટ્રેસ આવવાનો છે અને તમે રોકી શકવાના નથી. કોઈ પણ રીતે દરેક વ્યક્તિના જીવનની અંદર સ્ટ્રેસ આવવાનો જ છે. તો એ જે સ્ટ્રેસ છે એ સ્ટ્રેસનો સામનો તમે કેવી રીતે કરો છો, બરોબર, તો એ સ્ટ્રેસનો સામનો તમે જેવી રીતે કરશો, જેટલી સારી રીતે એટલી તમારી માનસિક ક્ષમતાને અસર ઓછી થશે. તો એ સ્ટ્રેસનો સામનો આપણે કેવી રીતે કરવો એના વિશે આપણે અહીંયા શીખવાનું છે. કારણ કે તમને ટાઇટલ જોઈને ખબર પડી ગઈ હશે કે મેનેજ યોર સ્ટ્રેસ, તમારો જે સ્ટ્રેસ છે એ સ્ટ્રેસને કેવી રીતે તમે મેનેજ કરી શકો છો. અહીંયા અલગ અલગ ટેકનિક આપેલી છે. સ્ટોપ ઓવર થિંકિંગ, એટલે કે વધારું જે તમારે જે વધારે પડતું તમે વિચારવા માંગો છો, કોઈ બનાવ એવો બને, બરોબર, તમારું માઇન્ડ સ્ટ્રેસમાં જતું રહે અને ત્યારબાદ આપણું મગજ એવું જ વિચારવા લાગશે, નેગેટિવ થોટ. માણસની અંદર જેમ જેમ નેગેટિવ થોટ વધતા જશે એમ એમ એની અંદર જે સ્ટ્રેસ છે સ્ટ્રેસનું લેવલ વધતું જશે. તો સ્ટોપ ઓવર થિંકિંગ એ પદ્ધતિ વિશે આપણે માહિતી મેળવવાની છે. ત્યારબાદ સેલ્ફ હિપ્નોસિસ, પોતાની જાતને કેવી રીતે આપણે સમૂહિત કરીને સ્ટ્રેસથી દૂર રહી શકીએ એ જોવાનું છે. સ્ક્રીન એક્સરસાઇઝ, એન્ટિસિપેટિંગ સક્સેસ, આ યુનિટની અંદર આપણે આ ચાર ટેકનિક વિશે જોવાનું છે. જે ટેકનિકનો ઉપયોગ કરીને, બરોબર, સ્ટોપ ઓવર થિંકિંગ, સેલ્ફ હિપ્નોસિસ, સ્ક્રીન એક્સરસાઇઝ અને એન્ટિસિપેટિંગ સક્સેસ, આ ચાર ટેકનિક છે. એ ટેકનિકની મદદથી આપણે સ્ટ્રેસને કેવી રીતે દૂર રાખી શકીએ, જીવનની અંદર સ્ટ્રેસ આવે આપણા લાઈફની અંદર તો એને કેવી રીતે આપણે દૂર કરી શકીએ એની ટેકનિક આપણે શીખવાની છે. કારણ કે આપણું જે માઇન્ડ છે, આપણું જે ઇમોશન છે, આપણા જે બોડી છે, એ ત્રણેય એકબીજા સાથે જોડાયેલા છે અને એકબીજાની સાથે જ કાર્ય કરે છે. અહીં એક એક્ઝામ્પલ આપેલું છે કે કોઈ વિદ્યાર્થી એક્ઝામ પહેલા એવું વિચારે કે પેપર અધૂર નીકળશે તો, મને નહીં આવડે તો, આવા નેગેટિવ થોટ એના માઇન્ડની અંદર જે છે ચાલતા હોય છે અને આવા વિચારોની સાથે એ એક્ઝામિનેશન હોલની અંદર પ્રવેશ કરે છે. પેપર એના હાથમાં હજી સુધી આવ્યું નથી પણ એના માઇન્ડમાં એવો વિચારો છે કે પેપર અધૂર નીકળું તો મારા માર્ક્સ ઓછા આવશે, અથવા ફેલ થઈશ તો મારા ઘરેથી મને શું કહેશે, મારા પેરેન્ટ્સ શું કહેશે, મારા ટીચર્સ શું કહેશે, મારા ફ્રેન્ડ્સ છે એ શું કહેશે, આવા બધા વિચારો. જે પેપર હાથમાં આવ્યું નથી, પેપર અધૂર છે, સેવ છે, એને કઈ ખબર નથી, પણ જે નેગેટિવ થોટ એના માઇન્ડની અંદર પહેલેથી ચાલવા લાગ્યા છે આવા વિચારોના કારણે એ વ્યક્તિ જે છે એને જે વાંચેલું હોય આખા વર્ષમાં જે એને મહેનત કરેલી હોય આ બધી વસ્તુ ભૂલી જાય છે અને પરિણામે થાય છે એવું કે જ્યારે પેપર એના હાથમાં હોય એને યાદ રાખેલું બધું એ ભૂલી જાય એટલે પેપર એના અધૂર લાગે અને એ વ્યક્તિ સ્ટ્રેસમાં આવે, બરોબર. તો આવી રીતે જ્યારે કોઈ વ્યક્તિ સ્ટ્રેસમાં આવતું હોય તો એને કેવી રીતે પોતાનો, કારણ કે સ્ટ્રેસનો સામનો જેટલો એ સારી રીતે કરશે એટલી સારી રીતે તે જે સિચ્યુએશન છે એને હેન્ડલ કરી શકશે. જેટલો સ્ટ્રેસનો સારી રીતે સામનો થશે તો એટલો તેને માનસિક અસર ઓછી થશે. તો એની અંદર આપણે આ બધી જે ટેકનિકો છે સ્ટ્રેસનો સામનો કરવા માટેની, કેવી રીતે સ્ટ્રેસને મેનેજ કરી શકાય ટેકનિકો વિશે માહિતી મેળવશું.
સૌપ્રથમ આપણે અહીંયા સ્પેલિંગ જોવાના છે, તો સૌપ્રથમ સ્પેલિંગ જોઈ લઈએ. સ્પેલિંગ તમારે ફેર બુક ની અંદર લખવાના રહેશે. સ્ટ્રેસ એટલે કે તણાવ, સેપરેટલી એટલે કે અલગથી, લોજિકલી એટલે તાર્કિકપણે, ઇમ્પોઝ એટલે થોપી દેવું અથવા લાદી દેવું, અથવા બીજી ભાષામાં કહીએ તો કોઈના મનની અંદર પરાણે કોઈ વાત છે, જે કોઈ વાત હોય કોઈના મનમાં કોઈ વાત બેસાડી દે પરાણે, કે ભાઈ આ આમ જ થાય, આવી રીતે કોઈ પરાણે જે કોઈ વાત મનમાં બેસાડી દો એને ઇમ્પોઝ કહેવાય. વર્કેબલ એટલે વ્યવહારુ, રેશનલ એટલે કે વિવેકસભર, રિટેન એટલે કે જાળવી રાખવું, યાદ રાખવું, ગ્રાસ્પ એટલે ગ્રહણ કરવું, અનટિપિકલ એટલે કે અસામાન્ય, ક્રાઇસિસ એટલે કે સંકટ અથવા તો અછત, ઇલેશન એટલે કે અતિ આનંદ, ફ્રેન્ટિક એટલે કે માનસિક રીતે ઉગ્ર અથવા તો ઉત્તેજિત, સેટર્ડ એટલે કે થાકી ગયેલ, ડ્રેડફુલ એટલે કે ભયજનક, હેક્ટિક એટલે કે વ્યસ્ત, પેસિમિઝમ એટલે કે નિરાશાવાદ, કોન્સિક્વન્સીસ એટલે કે પરિણામ, ડ્રિફ્ટિંગ એટલે ઘટતું અથવા ઉતરતું, લેન્ડસ્કેપ એટલે કે પ્રાકૃતિક દ્રશ્ય. તો આ જે સ્પેલિંગ છે એ તમારી ફેરબુકમાં તમે લખી લેશો. હવે આપણે જે આપણું યુનિટ છે, ટેક્સ્ટબુક લઈએ છે, દરેક જે યુનિટ છે, યુનિટ 3 પેજ નંબર 27, તો દરેક વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 27 રાખશે. સ્ટ્રેન્થિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી, સ્ટ્રેન્થિંગ એટલે કે મજબૂત કરવું, મેન્ટલ ફ્લેક્સિબિલિટી એટલે તમારી જે માનસિક જે ક્ષમતા છે બરોબર, એને આપણે કેવી રીતે મજબૂત કરી શકીએ એની વાત કરવાની છે. તો પેજ નંબર 27 કાઢશે. યુનિટ 3 રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસ. પેલો પેરેગ્રાફ જોઈએ આપણે. પેન્સિલ સાથે રાખજો જેથી કરીને અન્ડરલાઈન કરાવું ત્યારે તમે અન્ડરલાઈન કરી શકો. કોઈ ગુજરાતી મિનિંગ ત્યાં તમારે લખવો હોય તો લખી શકો છો, કારણ કે તમારે ટ્રુ ફોલ્સ, શોર્ટ નોટ્સ, ક્વેશ્ચન આન્સર્સ બરોબર એ તમારે ટેક્સ્ટબુકમાંથી પૂછાશે. માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ. માઇન્ડ એટલે કે જે આપણું મન છે, ઇમોશન્સ એટલે જે લાગણીઓ છે, એન્ડ બોડી અને જે આપણું શરીર છે, આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ. આ બધા એકબીજા સાથે જોડાયેલા છે, ક્લોઝલી ખૂબ જ નજીકથી ગાઢ રીતે ઇન્ટરલિંક્ડ. ઇન્ટરલિંક્ડ એટલે કે જોડાયેલા છે. એન્ડ અને ઓલવેઝ વર્ક ટુગેધર અને એકબીજા સાથે જ કાર્ય કરે છે, હંમેશા એકબીજા તની સાથે રહીને જ કાર્ય કરે છે. તો અહીંયા અન્ડરલાઈન કરી નાખજો. માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર. આપણું જે મન છે, આપણી જે લાગણીઓ છે, આપણું જે શરીર છે, આ ત્રણેય એકબીજા સાથે જોડાયેલા છે અને સાથે કાર્ય કરે છે. ઇટ હેલ્પ્સ, તે તમને મદદરૂપ થશે. યુ તમને ડિસ્ટિંગ્સ એટલે કે ભેદ કરવો, એમ મોર ક્લિયરલી વધુ સ્પષ્ટપણે. ઇફ યુ ટ્રાય, જો તમે પ્રયત્ન કરશો ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી એટલે અલગ અલગ રીતે, જે તમારું મન છે, તમારી જે લાગણીઓ છે, તમારું જે શરીર છે, એને તમને તમે અલગ અલગ રીતે જો તમે જોશો તો તમને વધુ સ્પષ્ટ થશે કે તમે એકબીજા સાથે જોડાયેલા છે, એકબીજા સાથે કાર્ય કરે છે. તો એ તમને વધારે સમજવામાં મદદરૂપ થશે. શું કહે છે કે ઇટ હેલ્પ્સ યુ ડિસ્ટિંગ્સ ધેમ મોર ક્લિયરલી ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી. જો તમે તેઓને અલગ અલગ રીતે ઓળખવાનો પ્રયત્ન કરશો તો વધુ તમે સારી રીતે સ્પષ્ટપણે તમે એને ઓળખી શકશો કે તને કેવી રીતે કાર્ય કરે છે. હવે એનાલાઇઝ કરજો જે લાઈન કહું ને, યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટીઝ. તમારી માનસિક ક્ષમતા એટલે શું બરોબર? તો
your mental capacities or your ability to concentrate. કોઈ વ્યક્તિની માનસિક ક્ષમતા શું છે એ કેવી રીતે નક્કી કરી શકાય? તો માનસિક ક્ષમતા, તમારું જે માનસિક ક્ષમતા કામ ક્યાં આવે? તો કોઈ વસ્તુ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં. To take in new information, નવી માહિતીનો સંગ્રહ કરવાનો છે. To remember old, જૂની માહિતીને યાદ રાખવાની છે. And new information, જૂની માહિતી યાદ રાખવાની છે, નવી માહિતીને પણ યાદ રાખવાની છે. And to be in a position, અને તમારે એવી સ્થિતિમાં રહેવાનું છે, to think logically, કે તમે તાર્કિક રીતે વિચારી શકો. દર્શાવે છે કે તમારે કોઈ વસ્તુ ઉપર ધ્યાન કેન્દ્રિત તો કરવાનું જોઈએ છે. આપણે રોજિંદા જીવનની અંદર જે કંઈ કાર્ય કરતા હોય એની અંદર આપણું જે મન છે એમાં આપણે મન લગાવવાનું હોય છે. જે કાર્ય છે એની અંદર આપણું મન લગાવવાનું હોય છે એટલે આપણે ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય. ટુ ટેક ઇન ન્યુ ઇન્ફોર્મેશન, આ નવી માહિતી આપણે લેવાની હોય. ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યુ ઇન્ફોર્મેશન, નવી માહિતી તો આપણે લેવાની છે, સાથે સાથે નવી અને જૂની બંને માહિતીને યાદે રાખવાની છે. આજે તમે 12માં ધોરણ પર પહોંચી ગયા તેનો મતલબ એવો નથી કે તમે 1 થી 10 સુધી જે ભણીને આવેલા છો 1 થી 11 સુધી તો એને તમે ભૂલી જાઓ. રોજેરોજ જીવનની અંદર નવી નવી માહિતી આપણે ઉમેરો થતી રહી, એ બધી માહિતીને આપણે ઉમેરવાની છે અને જૂની માહિતી તો યાદ રાખવાની જ છે. એટલે નવી માહિતી એડ કરવાની, જૂનીને યાદ રાખવાની, આ સાથે સાથે તમે જે કાર્ય કરો છો એ કાર્યમાં તમારે ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. આ બધું તમારી માનસિક ક્ષમતા ઉપર આધાર રાખે છે. હવે આ બધું કાર્ય કરવાની સાથે સાથે ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી, અને લોજિકલી એટલે કે તાર્કિક રીતે, બરોબર, અને એવી તમારે બુદ્ધિ ક્ષમતા રાખવાની છે કે જૂની માહિતી યાદ રાખો, નવી માહિતી એમાં ઉમેરો કરતા જાઓ એટલે જૂની અને નવી બંને યાદ રાખવાની. જે કાર્ય કરો છો ત્યાં તમારે પૂરેપૂરું ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. અને આ ઉપરાંત તમારે તમારા જીવનના રોજે રોજના જે તાર્કિક નિર્ણયો લેવા પડે એ નિર્ણયો પણ લેવાના છે. આ બધું તમે સારી રીતે કરી શકો છો. જેટલી સારી રીતે એટલું તમારી માનસિક ક્ષમતા અહીંયા દર્શાવે છે. તો તમારી માનસિક ક્ષમતા એટલે તમારા બધા કાર્ય એક સાથે કરવાના હોય છે જે આપણે કરીએ છીએ. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી, તમારે તમારી માનસિક જે કેપેસિટી છે એની જરૂર ક્યાં પડે? તો ઇન ઓર્ડર ટુ સ્ટડી, ભણવામાં જરૂર પડે. ટુ વર્ક, કાર્ય કરવામાં જરૂર પડે. ટુ ઇમ્પોઝ, ઇમ્પોઝ એટલે કોઈ વસ્તુ મનમાં પરાણે બેસાડી દેવી, લાદી દેવી. અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ, વર્કેબલ એટલે કે વ્યવહાર, અને કન્સ્ટ્રક્ટિવ એટલે કે રચનાત્મક. તો કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ, બરોબર. તો તમારે તમારું જે જીવન છે એ જીવનને રચનાત્મક અને વ્યવહારુ કામમાં પણ રાખવાનું છે. તમારે માનસિક ક્ષમતા એટલે શું? નવી માહિતી યાદ કરવી, નવી માહિતીને એડ કરવાની, જૂની માહિતીને યાદ રાખવાની, સાથે સાથે કોઈ કાર્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું, એ સિવાય તાર્કિક નિર્ણય લેવાના, બરોબર. આ બધો ઉપયોગ તમારે સ્ટડીમાં થતો હોય છે. તમારું જે કાર્ય કરો છો એમાં પણ માનસિક કેપેસિટીની જરૂર પડે. એ ઉપરાંત તમારે તમારા જીવનની જે રચનાત્મક અને વ્યવહારુ જે ક્રમમાં લાવવા માટે પણ તમારી જે માનસિક ક્ષમતા છે એની જરૂર પડશે. તમારા જીવનને જે રચનાત્મક અને વ્યવહારુ ક્રમમાં લાવવાનું છે, આપણે દરરોજનો કાર્યક્રમ આપણો ફિક્સ જ હોય, પહેલા આ કાર્ય કરવાનું પછી ઓલું કાર્ય કરવાનું છે, તો એ તમારે રચનાત્મક પ્રવૃત્તિ સાથે તમારે જોડવાનું છે, વ્યવહારુ ક્રમમાં લાવવાનું છે. આ બધા માટે તમારે જે મેન્ટલ કેપેસિટી છે એની જરૂર પડે છે. એન્ડ ટુ મેક અ રેશનલ ડે ટુ ડે ડિસિઝન્સ, અને આ સાથે સાથે તમારે દરરોજ, બરોબર, રેશનલ એટલે કે યોગ્ય વ્યવહાર, ડે ટુ ડે ડિસિઝન્સ, દરરોજના યોગ્ય નિર્ણય લેવાના છે. આ બધું કાર્ય તમારી માનસિક ક્ષમતા ઉપર આધાર રાખે છે. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે, ઇફ યુ હેવ
the choice of walking to work or making dhaka. If એટલે જો શું કહે છે, યુ હેવ ધ ચોઇસ, કે તમારી પાસે એક પસંદગી છે, ઓફ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર. અહીંયા શું કીધું, એક્ઝામ્પલ આપ્યું છે, આ કેવી રીતે તમે યોગ્ય ડિસિઝન લઈ શકો, બરોબર. કારણ કે દરરોજના જીવનની અંદર આપણે જે કાર્ય કરીએ છીએ એમાં ધ્યાન લગાડવાનું, જીવનના દરરોજના યોગ્ય ડિસિઝન લેવાના છે, અમુક ડિસિઝન તાર્કિક લેવા પડે, લોજિકલી લેવા પડે, અમુક ડિસિઝન રેશનલ એટલે કે વ્યવહારુ લેવા પડે, બરોબર. તો આ બધું કેવી રીતે તમે કરો છો એ તમારી માનસિક ક્ષમતા ઉપર આધારિત છે. જેમ કે તમારી પાસે બે ઓપ્શન છે, કે તમે જે જગ્યાએ નોકરી કરો છો, જે જગ્યાએ તમે જોબ કરો છો, એ જગ્યાએ જવા માટે તમે ચાલીને પણ જઈ શકો છો, એટલે વોકિંગ ડિસ્ટન્સ હશે, બરોબર. તમારા ઘરથી તમારું જે જોબ પ્લેસ છે, જે જગ્યાએ તમે જોબ કરો છો, એ વોકિંગ ડિસ્ટન્સમાં પણ હશે, એટલે તમે ચાલીને પણ જઈ શકો છો. અથવા તમારી પાસે કાર છે તો તમે કાર લઈને પણ ત્યાં જઈ શકો છો. આ બે ઓપ્શન છે તમારી પાસે. ધ ફેક્ટ ધેટ, અને હવે હકીકત એ છે, ઇટ વોઝ રેનિંગ હાર્ડ, કે બહાર ખૂબ જ વરસાદ આવે છે. પહેલા આપણી પાસે બે જ ઓપ્શન હતા, કા ચાલીને જવાનું અને કા કાર લઈને જવાનું, બે ઓપ્શન હતા. હવે વાસ્તવિકતા, ઘણીવાર આપણે ડિસિઝન પરિસ્થિતિને અનુરૂપ લેવા પડે, બરોબર. આમ માની લો કે અહીંયા શું કીધું છે, બહાર વરસાદ આવે છે, માની લો વરસાદ નો આવતો હોય અને આપણો ડિસિઝન લઈ કે આપણે ચાલીને જઈએ, સ્વાસ્થ્ય પણ સારું રહે, બરોબર. તો આવી રીતે વિચારીને તમે ચાલીને જઈ શકો. પણ હવે પરિસ્થિતિ એવી છે કે બહાર ખૂબ જ વરસાદ આવે છે. શું કીધું છે, ધ ફેક્ટ ધેટ, હકીકત એ છે કે ઇટ વોઝ રેનિંગ હાર્ડ, બહાર ખૂબ જ વરસાદ આવે છે, એન્ડ યુ હેવ અ કોલ્ડ, અને તમને શરદી પણ છે, કુડ લીડ યુ ટુ ધ ડિસિઝન. તો હવે તમારે ડિસિઝન લેવાનું છે કે આવી પરિસ્થિતિમાં તમે શું કરશો. જો વરસાદ બાદ ન આવત, શરદી તમને ન આવત, તો તમે એવું ડિસિઝન લઈ શકો કે તમે ચાલી જાઓ. પણ હવે પરિસ્થિતિ અલગ છે, તો હવે ડિસિઝન શું લેશો. તો ઇટ વોઝ બેટર ટુ ટેક ધ કાર. તો હવે એ વસ્તુ યોગ્ય છે કે તમારે કાર લઈને જવું જોઈએ, આવું તમે ડિસિઝન લેશો. તો ધેટ વુડ બી અ રેશનલ ડિસિઝન. તો આ જે છે એકદમ વ્યવહારુ ડિસિઝન કહેવાય, બેઝડ ઓન, બેઝડ એટલે આધારિત ઓન ધ કરન્ટ સર્ક્યુમસ્ટન્સીસ. સર્ક્યુમસ્ટન્સીસ એટલે કે સંજોગો, પરિસ્થિતિ, બરોબર. તો હાલની જે કે પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિને આધારિત તમે જે આ નિર્ણય કર્યો છે એકદમ સાચો છે, કે ભાઈ બહાર વરસાદ છે, શરદી પણ છે આપણને, તો આપણે બહાર જે છે જવું હોય, આપણે જોબ કરવા માટે જવું હોય, તો આપણે અત્યારે કાર લઈ જવાય, એ તમારો ડિસિઝન એકદમ યોગ્ય ગણાય. તો આ જે કઈ બધા ડિસિઝન, આવું જે કઈ ડિસિઝન છે એ તમારી માનસિક ક્ષમતા ઉપર આધારિત છે. અહીંયા તો માત્ર એક નાનું એક એક્ઝામ્પલ હતું, પણ આવા જે યોગ્ય ડિસિઝન તમારે લેવાના હોય, એ યોગ્ય ડિસિઝન તમારી મેન્ટલ કેપેસિટી આધારિત તમારે લેતા હોય છે. ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ યુ. માઇન્ડ, આપણું જે મન છે, એ એક પ્રકારનું રેશનલ એટલે કે વ્યાજબી, બુદ્ધિસર, બુદ્ધિગમ્ય, લોજિકલ, લોજિકલ એટલે તાર્કિક પાર્ટ ઓફ યુ, એ તમારો એક બુદ્ધિગમ્ય અને તાર્કિક ભાગ છે. ત્યાં તમારે અમુક ડિસિઝન લોજિકલી લેવા પડે, અમુક ડિસિઝન રેશનલી લેવા પડે. ધેટ હેલ્પ્સ યુ, પણ આ બંને ભાગ જે છે, બરોબર, એ તમને મદદરૂપ થાય છે ટુ મેક અન ઇમોશનલ ચોઇસ. અન ઇમોશનલ ચોઇસ એટલે કે ભાવાત્મક થઈને તમે કોઈ નિર્ણય ના લો, બરોબર. ઘણીવાર નેગેટિવ ઇમોશન આપણા ઉપર એટલી બધી હાવી થઈ જાય છે કે માણસો ઇમોશનમાં આવીને એવા ખોટા ડિસિઝન લઈ બેસે છે કે જેને પસ્તાવો થાય. તો તમારું જે માઇન્ડ છે એ એક લોજિકલ અને રેશનલ પાર્ટ છે તમારું, અને એનું કાર્ય એ છે કે તમને અનઇમોશનલ જે ડિસિઝન છે લેતા રોકે છે. ટુ સ્ટોર એન્ડ રિટ્રાઈવ ઇન્ફોર્મેશન, બીજું કાર્ય શું છે, કે તમારે જે જરૂર પડતી હોય માહિતીને સ્ટોર કરે છે, એન્ડ રિટ્રાઈવ ઇન્ફોર્મેશન, અને જ્યારે તમારે જરૂર પડે ત્યારે માહિતી તમને આપે છે. એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ, બરોબર, કેલ્ક્યુલેટર ગણતરી કરવાનું કાર્ય, દરેક માહિતીને ક્રમ પ્રમાણે કેવી રીતે કાર્ય કરવું, પહેલા કયું કાર્ય કરવું, ત્યારબાદ કયું કાર્ય કરવું, આ
બધું ગોઠવવાનું કાર્ય પણ તમારું જે માઇન્ડ છે એ કરે છે. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન. તમારું જે માઇન્ડ છે એ લાગણીઓનો એક મોટો સંગમ છે. લાગણીઓ બધી ત્યાં ભેગી થાય છે તમારા માઇન્ડમાં. અ ગુડ એક્ઝામ્પલ ઓફ ઇન્ટરેક્શન, ઇન્ટરેક્શન એટલે ક્રિયા પ્રતિક્રિયા, એટલે આપણે એવું લખી શકીએ પ્રતિક્રિયા. અ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટરેક્શન બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન્સ ઇઝ એક્ઝામ નર્વસ. બરોબર, કે આપણે એક્ઝામ ની જે ચિંતા હોય, ભાઈ એક્ઝામ દેવા જઈએ અગાઉથી જે છોકરાઓ જેને આપણે કંઈ ડિપ્રેશનમાં આવી જતા હોય છે, વધારે પડતો સ્ટ્રેસ એની ઉપર આવી થઈ જતો હોય, તો એ સારામાં સારું એક્ઝામ્પલ છે કે જે આપણે કહી શકીએ કે જે આપણું માઇન્ડ છે અને ઇમોશન છે એકબીજા સાથે જોડાયેલું છે, એકબીજા સાથે પ્રતિક્રિયા આપે છે, એને જો સારી રીતે સમજવું હોય તો એનું સૌથી સારામાં સારું કોઈ એક્ઝામ્પલ હોય તો એ એક્ઝામ્પલ છે એક્ઝામ નર્વસ. Your mental capacity has helped you retain what you have revised. બરોબર, your mental capacity, આપણી જે mental capacity છે એનું કારણ શું છે? તો has helped, જે તમને મદદ કરે છે, you retain what you have revised. retain એટલે કે યાદ કરવાનું કાર્ય કરે છે. તમે જે કંઈ વાંચીને આવ્યા છો એ જે યોગ્ય સમયે એક્ઝામમાં યાદ કરવાનું તમારી પાસે બધી માહિતી છે, તમે વાંચી આવ્યા છો, તમને બધું યાદ છે, તમને ખબર છે. પરંતુ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ, પણ જ્યારે તમે એક્ઝામિનેશન હોલની અંદર પ્રવેશ કરો છો, પરીક્ષા ખંડની અંદર તમે પ્રવેશ કરો છો, એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ, અને જેવા અંદર પ્રવેશ કરો એટલે તમારી જે લાગણીઓ છે તમારા ઉપર હાવી થવાની શરૂઆત કરી દે, તમે ભાવાત્મક બનતા જાઓ. બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ, હવે તમારી નકારાત્મક લાગણીઓ તમારા ઉપર આવી થતી જાય. નકારાત્મક લાગણીઓ કેવી હોય કે જેમ કે એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ, તમે જે મુસીબત હજી તમારી સામે આવી નથી પણ તમારા મગજની ઉપજ છે. તમને એમ થાય પેપર અઘરું નીકળતો, કોઈ પ્રશ્ન તમને નહીં આવડે, તો આવી જે મુસીબત જે આવી નથી પણ તમારા મગજની ઉપજ છે, તમારી અંદર નેગેટિવ થોટ્સ જે આવી ગયા છે એના કારણે જે એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ, બરાબર, કે જે મુશ્કેલી હજી તમારી સામે છે અને છતાં તમે ઊભી કરી દીધી છે, એન ઇમેજિનિંગ ફેલર, અને તમારા મનથી તમે એવું વિચાર લીધું છે કે હું નિષ્ફળ જઈશ, તો વાંચીને વાંચીએ પણ મનની અંદર ક્યાંક કોણે ડર છે, આપણે ક્યાંક સ્ટ્રેસ છે, ક્યાંક નેગેટિવ ઇમોશન આપણા મનની અંદર ઘર કરી ગઈ છે કે મને આ વસ્તુ નહીં જ આવડે. ઘણા બધા વિદ્યાર્થીઓ ખાસ કરીને ઇંગ્લિશની અંદર એવું કહેતા હોય કે સાહેબ મને આ ગ્રામર તો નહીં જ ફાવે, હું આટલું ગુજરાતી ટ્રાન્સલેશન નહીં જ કરી શકું. સ્ટોર્ડ ઇન્ફોર્મેશન આપણા મગજની અંદર જે ઇન્ફોર્મેશન સ્ટોર હતી, માહિતી,
is no longer available, હવે આપણા મગજમાં રહેતી નથી. શું કામ ન રહી? તો કે જે નેગેટિવ થોટ્સના કારણે આપણી અંદર જે નકારાત્મક ઊર્જા આવી ગઈ, નકારાત્મક વિચારો આવી ગયા, એના કારણે આપણે એ બધું વિચારવા જઈએ, આમ થશે તો, તેમ થશે તો, અને જે આપણે યાદ કર્યા હતા, જે વાંચીને આવ્યા હતા, આખું વર્ષ મહેનત કરી હતી, એ વસ્તુ આપણા મગજમાંથી નીકળી જશે. Your emotions have paired up. Paired up એટલે કે અવરોધ. તમારી જે લાગણીઓ છે, એ લાગણીઓ અહીંયા અવરોધનું કામ કરે છે. The way to your inner information store. તમારા અંદર જે માહિતી છે, એ માહિતીને બહાર લાવવા, બહાર જે આવે છે, એ બહાર આવવાનું રોકવાનું કાર્ય કોણ કરે છે? તો તમારી જે માનસિક ક્ષમતા છે, જે તમારી નકારાત્મક જે લાગણીઓ છે, એ નકારાત્મક લાગણીઓના કારણે તમારા મનની અંદર જે ઇન્ફોર્મેશન સ્ટોર છે એ બહાર ન આવે. ઘણી વાર એવું છે, આપણે બુકને કહેતા સમજતા હોય કે મનમાં છે પણ બોલાતું નથી, રહીએ છે, ઓકે નથી આવતું. શું કામ એવું થાય છે કે માહિતી આપણે કંઈક વાંચેલી છે, બરોબર, એક્ઝામની અંદર ઘણી વાર એવું થાય કે એક્ઝામ સમયે આપણને એનો આન્સર ન યાદ આવે. એક્ઝામ પૂરી થઈને બહાર નીકળી પછી આપણે કે આપણે આન્સર તો આવડતો હતો, પણ ત્યારે યાદ ન આવ્યો. પણ ત્યારે યાદ એટલા માટે ન આવ્યો કે તમારા માઇન્ડની અંદર તમારે શું હતું કે મને આ નહીં આવે તો પેપર ઉડી નીકળું તો. આ નેગેટિવ થોટના કારણે તમને જે છે એ જે માહિતી સ્ટોર કરેલી હતી એ બહાર આવવાની હતી નહીં. એટલે શું કહે છે કે યોર ઇમોશન્સ, અનલેન કરી નાખજો, યોર ઇમોશન્સ હેવ પેર્ડ ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. તમારી અંદર રહેલી જે માહિતી છે એને બહાર આવતી કોણ રોકે છે? તો કે તમારી જે લાગણીઓ છે, તમારા જે ઇમોશન્સ છે, નેગેટિવ ઇમોશન્સ, એ તમારી અંદર રહેલી માહિતીને બહાર આવતા રોકે છે. Do you find yourself reacting in any of the following ways? શું તમારામાંથી નીચેનામાંથી કોઈને, આમાં નીચે પોઈન્ટ આપેલા છે આપણને, એમાંની કોઈ તકલીફ તમારામાંથી કોઈને છે? તકલીફ થાય છે. Your memory is letting you down frequently. બીજો પોઈન્ટ શું કહે છે? Your memory એટલે તમારી જે યાદ શક્તિ છે is letting you down frequently. તમારી યાદ શક્તિના કારણે ઘણીવાર તમારે નિરાશ થવું પડ્યું હોય કે તમે બહુ પાકું કરી ગયા હોય અને જરૂર હોય ને ત્યારે જે વાત યાદ ન આવે, એ માહિતી તમને યાદ ન આવે, આવું શું તમારી સાથે બને છે? You have lots of different things on your mind. તમારા મગજની અંદર ઘણી બધી વસ્તુ ચાલી રહી છે. પહેલા હું આમ કરું, પછી આ કાર્ય કરીશ, પહેલા આ વિષય પૂરો કરું વાંચીને, પછી આ વિષય પૂરો કરું વાંચીને, પહેલા હું આ કાર્ય કરું, પછી ઓલું કાર્ય કરું, આવી ઘણી બધી બાબતો તમારા માઇન્ડની અંદર ચાલી રહી છે. બટ પરંતુ કેન નોટ ગ્રાસ્પ, ગ્રાસ્પ એટલે ગ્રહણ કરો, અ ક્લિયર થોટ, પણ કોઈ સ્પષ્ટ વિચાર તમને મળતો નથી પેલા શું કરવું. મગજમાં વિચારો તો ઘણા બધા ચાલે છે, આ કાર્ય કરવું, ઓલું કાર્ય કરવું, પેલા આ વિષય વાંચું, પછી ઓલો વિષય વાંચું, મારે આ ફિલ્ડમાં જવું છે, ઓલા ફિલ્ડમાં જવું છે, પણ તમે ક્લિયર વિચારી શકતા નથી કે તમારે એક્ઝેક્ટલી કરવું છે શું, બરોબર, તમારે એક્ઝેક્ટલી શું કરવું છે એના વિશે તમે વિચારી શકતા નથી. આવું થાય છે. You are often undecided these days. ઘણીવાર તમે કોઈ દિવસની કલ્પના ના કરી હોય, and this is untypical for you. અને એ દિવસ તમારા માટે અસામાન્ય બનીને રહે, આવું થાય છે કે દિવસની કલ્પના ના કરી હોય કે આ દિવસ આટલો ખરાબ થશે, આ દિવસે આમ થશે, અને એના કરતા વધારે અસામાન્ય એ દિવસ જાય, આવું બને છે. You may no longer to do tasks that you were able to complete quite quickly before. અત્યારે જે કાર્ય તમે કરો છો એ કાર્ય કરતા તમને વાર લાગતી હોય અને એ જ કાર્ય પહેલાના સમયમાં તમે ઝડપથી કરી શકતા હતા, આવું બને છે. જ્યારે આપણે નાના હતા ને ત્યારે ઝડપથી કોઈ કેમ, ઘણી વાર આપણે સાંભળેલું હોય કે સાહેબ
અને હવે મને ઈ કાર્ય કરવામાં તકલીફ થાય છે, યાદ રાખવામાં તકલીફ થાય છે, શું આવું બને છે? યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ, તમે ઘણું બધું કાર્ય એકસાથે ચાલુ કરો છો, બટ ડોન્ટ ફિનિશ એની, પણ એકે વર્ક પૂરું કરી શકતા નથી, શું આવું બને છે? જે છ પોઈન્ટ આપેલા છે અને આ છ પોઈન્ટમાંથી જો તમે એકાદામાં પણ જો હા પાડતા હોય તેના સે નામાંથી એકાદો પોઈન્ટ એમને લાગુ પડે છે તો ઇફ યસ જો તમે હા પાડો ધેન ઇટ ગિવ્સ અ સાઇન ઓફ અ મેન્ટલ સ્ટ્રેસ પ્રેઝન્ટ ઇન યુ, તેનો મતલબ કે તમારી અંદર હાલમાં માનસિક તણાવ છે. ઇફ યસ જો તમે આમાંથી પણ કોઈ પણમાં હા પાડો ના સે નામાંથી એકાદો પોઈન્ટ એમને લાગુ પડે છે તેનો મતલબ એવો થયો કે ધેન it gives a sign કે નિશાની છે of mental stress present in you કે તમારી અંદર અત્યારે માનસિક સ્ટ્રેસ છે. The better you deal with stress, તમે જેટલું સારી રીતે સ્ટ્રેસ થી સામનો તમે જેટલો સારી રીતે સ્ટ્રેસ નો સામનો કરશો the less your mental capacity will be affected, એટલી તમારી માનસિક ક્ષમતાને અસર ઓછી થશે. તમારી માનસિક ક્ષમતાને અસર ઓછી થશે. વિદ્યાર્થી મિત્રો, આપણું જીવન છે, સ્ટ્રેસ આવશે, આપણે સસલા જે નથી કરવાનું, સસલું હોય એની સામે કોઈ મુસીબત આવે ને તે પોતાનો આંખ જે છે પોતે એમ બંધ કરી દે અને એમ વિચારે મુસીબત રહી ગઈ તો એનાથી મુસીબત જતી નથી, પણ એ જો એ સસલું એમ મુસીબતનો સામનો કરતા છે આંખ બંધ નથી કરવાની, પણ મુસીબત આવી ગઈ છે તો આપણને જે વસ્તુનો જે સ્ટ્રેસ છે એનાથી ભાગવાનું નથી, પણ એ સ્ટ્રેસ શેના કારણે છે એને દૂર કરવાનો જો પ્રયત્ન કરવામાં આવે તો જીવનમાંથી આપણે સ્ટ્રેસ મેનેજમેન્ટ શીખી શકીએ, કે જીવનમાં ગમે ત્યારે જે સ્ટ્રેસ આવશે એને દૂર કરતા આપણે શીખી શકશું. બરોબર, એટલા માટે જે કહ્યું છે કે ધ બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ, કે તમે જેટલો સારી રીતે સ્ટ્રેસનો મુકાબલો કરી શકશો ધ લેસ યોર મેન્ટલ કેપેસિટી વિલ બી અફેક્ટેડ, એટલી તમારી માનસિક ક્ષમતાને અસર ઓછી થશે. The following exercises, એટલે નીચેની જે એક્સરસાઇઝ છે, will નીચે જે ચાર એક્સરસાઇઝ આપણને આપેલી છે, will help you build better stress resilience. Resilience એટલે કે ઝડપથી મુસીબતમાંથી બહાર કેવી રીતે આવવું, બરોબર, કોઈ મુશ્કેલીમાંથી આપણે બહાર કેવી રીતે આવવું, એ બહાર આપણી જે ક્ષમતા છે, બરોબર, એની વાત છે. એને રીબેલેન્સ, રીબેલેન્સ એટલે ફરીથી સમતોલન આપણું જે જે કોઈ તકલીફ છે, તકલીફના લીધે આપણી જે મેન્ટલ ઇફેક્ટ જે આપણને થઈ હોય, મેન્ટલ અસર થઈ હોય એને ફરીથી સંતુલન કેવી રીતે આપવું, તો એમાં પણ તમને મદદરૂપ થશે. યોર સેલ્ફ, ઇફ યોર મેન્ટલ કેપેસિટી હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ ટુ સફર ડ્યુ ટુ સ્ટ્રેસ, ડ્યુ ટુ એટલે ના કારણે, જો તમારી માનસિક ક્ષમતાને સ્ટ્રેસના કારણે જો અસર થવાની શરૂઆત થઈ ગઈ હશે તો નીચેની જે ટેકનિકો આપેલી છે એ ટેકનિકોનો તમે ઉપયોગ કરીને તમે તમારી જે માનસિક ક્ષમતાને અસર થતી બચાવી શકો છો અને ફરીથી વ્યવસ્થિત સંતુલિત કરીને તમારું જે જીવન છે એને સારી રીતે તમે જીવી શકો છો. તો એમાં પહેલો પોઈન્ટ છે સ્ટોપ ઓવર થિંકિંગ, વધારે પડતું ના વિચારો. ઘણા લોકો જે છે એટલું બધું વધારે પડતું વિચારી લે છે, બરોબર, જે વસ્તુ હજી બની જ નથી, પણ એના વિશે નકામું ખોટે ખોટું એટલું બધું વિચારે તો ઘણીવાર એવું પણ બનતું હોય કે વ્યક્તિ એટલો બધો સ્ટ્રેસમાં આવી જાય અને જે ન ભરવા જોઈએ એવા ખોટા પગલે ભરી લેતો હોય છે. એટલે સ્ટોપ ઓવર થિંકિંગ, વધારે ન વિચારો. વેન ટાસ્ક, ટાસ્ક એટલે કાર્ય, એન્ડ પ્રેશર અને કે જે દબાણ છે, સ્ટાર્ટ બિલ્ડિંગ અપ, જ્યારે કોઈ વ્યક્તિને કોઈ કાર્ય એની માટે દબાણ વધતું જાય ધ માઇન્ડ કેન સમટાઇમ્સ ગો ઇન ટુ ઓવરથિંકિંગ, ત્યારે એ માણસનું મગજ ઓવરથિંકિંગ કરવા લાગે. કોઈ વ્યક્તિને સ્ટ્રેસ જીવનમાં ક્યારે આવે, એ વ્યક્તિને એની કેપેસિટી બહારનું કોઈ કાર્ય કરવાનું હોય અને એ કાર્યનું દબાણ એના મગજની અંદર સતત વધતું જાય અને એ દબાણના કારણે એનું જે મગજ છે એનું મગજ સતત ને
કરશે, જે ઘટના અહીં બની નથી એના વિશે ખોટે ખોટું વિચારવા લાગશે. એન યુ કમ ટુ ધ થોટ, અને જ્યારે આવું બને કોઈ માણસનું મગજ ઓવર થિંકિંગ કરવા લાગે ત્યારે આપણને એક વિચાર આવે કે આઈ વિશ ધેર વોઝ અ સ્વિચ ઇન માય હેડ, કે કાશ મારા મગજની અંદર ભગવાને એક સ્વિચ આપેલી હોત, ધેટ આઈ કુડ ફ્લિક એન્ડ ટર્ન ઓફ, એ સ્વિચને હું બંધ કરી દે. ઓલ ધ થોટ્સ ગોઈંગ અરાઉન્ડ ઇન માય માઇન્ડ, અને એ સ્વિચ બંધ હું કરી દઉં, બરોબર, તો એના લીધે મારા મગજની અંદર જે કઈ વિચારો છે બધા આવતા બંધ થઈ જાય. જ્યારે કોઈ વ્યક્તિને ટેન્શનમાં આવે, વધારે પડતો ટેન્શનમાં આવે, અને ટેન્શનમાં આવવાના લીધે એ ઓવર થિંકિંગ કરવા લાગે, ત્યારે એને એવું લાગે કે આ બધા વિચારો જે ખોટા ખોટા મારા માઇન્ડમાં ચાલે છે, કાશ ભગવાન એકાદી સ્વિચ મગજમાં આવી હોત, કેમ આપણે સ્વિચ બંધ કરીએ એટલે લાઈટ પંખો બંધ થઈ જાય, એ રીતે એ સ્વિચ બંધ કરી દઉં એટલે આ બધા ખોટા વિચારો આવતા મારા માઇન્ડમાંથી બંધ થઈ જાય, આવું આપણને લાગે. It is not that easy. તો આ એટલું સહેલી વાત નથી. આપણે કેમ સ્વિચ બંધ કરીએ એટલે લાઈટ બંધ થઈ જાય, પંખો બંધ થઈ જાય, પણ આપણા મગજમાંથી જો આપણે જે વધારે થિંકિંગ, ઓવર થિંકિંગ કરીને જે નકારાત્મક વિચારો, નેગેટિવ થોટ્સ આપણા માઇન્ડની અંદર હોય છે, એને આપણે દૂર કરવા છે તો એ આટલી સહેલી વાત નથી. There is a technique. ત્યાં તમારે ટેકનિકનો યુઝ કરવો પડશે. To help yourself during the problem of overthinking. કે જ્યારે તમારા માઇન્ડની અંદર ઓવરથિંકિંગ થાય, તમારું મગજ જે ક્રિયા બની નથી એના વિશે નકારાત્મક જ્યારે વિચારવા લાગે, નેગેટિવ થિંકિંગ કરવા લાગે, ત્યારે તમારે આજે અલગ અલગ ટેકનિકો છે એનો ઉપયોગ કરવાનો છે. તો શું કીધું છે? પહેલો પોઈન્ટ છે, સે ટુ યોરસેલ્ફ રિપીટેડલી, તમારે તમારી જાતને વારંવાર કહેવાનું છે. રિપીટેડલી એટલે કે વારંવાર કહેવાનું છે. ડ્યુરિંગ ધ ડે, આખા દિવસ દરમિયાન જ્યારે તમારું માઇન્ડ તમે સ્ટ્રેસમાં આવો અને ઓવરથિંકિંગ કરે, એટલે તમારે તમારા માઇન્ડને કહેવાનું છે કે આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ, મારે કોઈ આશા નથી, એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ, કે જ્યારે જે થશે એ જોયું જશે, બરોબર. મારે કોઈ આશા નથી, જ્યારે જે થશે એ જોયું જશે, આવું તમારા મગજમાં સતત કહેવાનું છે. આજે કોઈ 12મા ધોરણનો વિદ્યાર્થી હોય, 12મા ધોરણની ભણવાની શરૂઆત કરે, એના ઘરેથી એમ કે બટાકા લઈ લેવા તો લાવવાનો છે, 90% ઉપર લાવવાના છે, છોકરો મનમાં નક્કી કરી નાખે 90% ઉપર મારે લાવવાના છે, બરોબર. તો અને આ સાથે એમને એ મહેનત ચાલુ કરી દે, પહેલેથી જ ચાલુ કરી દે તો એને કઈ તકલીફ નહીં પડે, પણ થિંકિંગ કરી નાખે મારે 90% ઉપર લાવવાનું છે, એવન ગ્રેડ લાવવાનો છે, પણ મુજબ એની મહેનત ના થતી હોય, અથવા ઘણી વાર એવું બને કે એક્ઝામમાં એ નિષ્ફળ જતો હોય એટલે માર્ક્સ ન લાવી શકતો હોય, એ છોકરો જે છે ટેન્શનમાં આવી જશે. શું કામ? તો એને વિચારીને કુટુંબ મારે વધારે માર્ક્સ લાવવાના છે, પણ એ ટેન્શનમાં નથી આવવાનું, બરોબર. વિચારી રાખેલું છે, ગોલ સેટ કરેલો છે, એ સારી વાત છે. તમે ગોલ સેટ કરેલો છે, સારી વાત છે, પણ ભવિષ્યમાં એટલું બધું નથી વિચારવાનું, પણ જે કાર્ય અત્યારે કરો છો એ બેસ્ટ કરવાનું છે. અત્યારે તમે માની લો કે અત્યારે આપણે લાઈવ લેક્ચર ભણી રહ્યા છીએ, બરોબર. તો લાઈવ લેક્ચર જ્યાં સુધી ચાલે ત્યારે તમારું પૂરે પૂરું ધ્યાન દઈએ છીએ, લાઈવ લેક્ચરમાં જ હોવું જોઈએ. તમે જ્યારે ભણવા બેસો ત્યારે તમારું ધ્યાન ભણવામાં જ હોવું જોઈએ. તો આવી રીતે તમે જે કઈ કાર્ય કરો, બરોબર, એમાં તમારું બેસ્ટ પરફોર્મન્સ આપો. ભલે નાનું એવું કામ હોય, મોટું કામ હોય, જેટલું પણ કાર્ય હોય, બેસ્ટ પરફોર્મન્સ આપો તો તમારે ભવિષ્ય વિશે વિચારવાની જરૂર નહીં પડે. ધીમે ધીમે આ બધા તમારા બેસ્ટ પરફોર્મન્સ જે છે તમારા ગોલ તરફ તમને લઈ જશે, તો તમને ટેન્શન નહીં વધે. એટલે મને એ શું કીધું છે કે આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ, કે મારે કોઈ આશા નથી, બરોબર, અને જે જ્યારે થશે ત્યારે જોયું જશે, અત્યારનું કામ આપણે બેસ્ટ કરો. તો આવી રીતે તમે તમારા મગજની અંદર આવતા જે નકારાત્મક વિચારો છે, ઘણીવાર જે ઓવરથિંકિંગ જે કરીએ છીએ આપણે, તો એને રોકી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા સુધી રાખશું. બાકીની જે સ્ટોપ ઓવરથિંકિંગ જે ટેકનિક છે એનો જે બીજો પેરેગ્રાફ છે તે આપણે આગલા લેક્ચરની અંદર આપણે જોશું.